नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? हवे आजे आपणे गणित में गुप्त संदेशो विषे शीखवाना छे। गुप्त संदेशो एटले शू? के एने अलग भाषा में अलग रीते लखवामां आवेलो संदेशो। बे विद्यार्थीओ, बे मित्रों अलग अलग बातचीत करी रह्या छे अने एमना हाथ में कागळियुं छे, तमे जोई शको छो। तो ये पूछे छे कि आ शू लखेलू छे, तने वार्ता आवडे छे? तो बीजो मित्र के छे कि ना, मने वार्ता आवडतू नथी। एटली वार में एक एनी दोस्त आवे छे, एने खबर होय छे कि आ शू लखेलू होय छे, कई रीते लखेलू छे, तो एने वाचीने कहे छे। तो अहीं गुप्त संदेशो कई रीते लखेलो छे, तो तमारे आखी एबीसीडी लखी देवानी छे अने एबीसीडी नो कयो वर्ड कया नंबर पर छे ए लखवानुं छे। ए माटे एक, बे, त्रण, चार, पांच, छ, आ रीते तमे अहीं जोई शको छो, मैं बुक में लख्युं छे, ए तमारे बुक में आवी रीते लखी देवानुं छे। त्यार पछी एने गुड मॉर्निंग बनावानुं छे। शुं बनावानुं? गुप्त संदेशामां आपणे गुड मॉर्निंग बनावानुं छे। शुं बनावानुं छे? गुड मॉर्निंग। तो कई रीते बनावशुं? जी, तो जी माटे शुं नंबर छे? सात। तो अहीं आपणे लखीशुं सात। ओ, बे वार ओ छे एटले पंदर, पंदर। डी, डी माटे शुं छे? चार। पछी एम, एम माटे शुं छे? तेर। पछी ओ, ओ माटे शुं छे? पंदर। तो अहीं पंदर लखवाना छे। आ रीते तमारे गुप्त संदेशो बनावानो छे। कशुं करवानुं नथी, स्पेलिंगना वर्ड छे जे एना मूळाक्षरो छे एना नंबर लखवाना છે, આખી એબીસીડીના નંબર લખીને। એવી જ રીતે હવે બીજો અહીંયા નિયમ બદલ્યો છે કે બી માટે એક અને ડી માટે ત્રણ લઈ અને આગળ વધવાનું છે। અહીંયા બી માટે શું છે? બે છે। શું છે? બે। પણ હવે બી માટે શું લેવાનું છે? આપણે એક લેવાનું છે। શું લેવાનું છે? એક। તો દરેક મૂળાક્ષરમાં બે માંથી એક ઓછો થયો છે ને, એક લેવાનું, એટલે દરેક મૂળાક્ષરમાં તમારે એક એક ઘટાડવાનો છે। શું કરવાનું છે? એક એક ઘટાડવાનો છે। તો અહીંયા લખ્યું છે લેટ અસ ડાન્સ, તો એલ, ઈ ટી, તો એલ માટે કયો નંબર છે? તો બાર છે, તો આપણે એમાં એક ઘટાડવાનું, તો અગિયાર લખીશું। શું લખીશું? અગિયાર। ઈ માટે શું છે? પાંચ, તો આપણે લખીશું એક ઘટાડીને ચાર। પછી ટી માટે શું છે? વીસ, તો એક ઘટાડીને આપણે લખીશું ઓગણીસ। આ રીતે નિયમનો ઉપયોગ કરી અને તમારે આ રીતની પેટર્ન પણ બનાવવાની છે। આ તમારે નોટબુકમાં અને ટેક્સ્ટબુકમાં બંને જગ્યાએ લખવાનું છે। આને સાંકેતિક ભાષા કહેવાય। શું કહેવાય? સાંકેતિક ભાષા। ગુપ્ત સંદેશો કે જે આપણા સિવાય બીજા કોઈને એકદમ ખબર પડે નહીં। હવે છે વધુ ગુપ્ત સંદેશો જેમાં આડા અવળા મૂળાક્ષરો લખેલા છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। જેમ આપણે નંબર વાળો સંદેશો જોયો હતો, એવો જ આ મૂળાક્ષરો વાળો સંદેશો છે। અહીંયા શું છે? શોભના અને જગ્ગુ રમત રમી રહ્યા છે, તેવો કોઈ ગુપ્ત સંદેશો લખે છે, પરંતુ કોમલ તેમને સમજી શકતી નથી, તેથી જગ્ગુ એને નિયમ કહે છે। તું જો, અમે દરેક મૂળાક્ષરની તેની પાછળના મૂળાક્ષર સાથે બદલેલ છે, એટલે કે એમ એફ ની જગ્યાએ જી લખેલ છે અને એન ની જગ્યાએ ઓ, એન પછી ઓ આવે ને, તેની જગ્યાએ શું લખી દીધું? ઓ લખી દીધું। યસ ની, યસ બનાવું છે, યસ, વાય ઈ એસ બનાવું છે, તો એના પાછળના મૂળાક્ષર લખે, વાય ની જગ્યાએ શું લખી લીધું? ઝેડ। ઈ પછી શું આવે? એફ, તો એફ। એસ પછી શું આવે? ટી, તો ટી। એ રીતે બનાવેલ છે। એ રીતે તમારે આ સંદેશો પણ બનાવવાનો છે। હવે ઊંધું છત્તું ની પેટર્ન છે, જેમાં એક પત્તું આપેલું છે, સાત નંબરનું પત્તું આપેલું છે, એને આખું તમે ઊંધું ફેરવીને જુઓ તો કેવું જોવાશે, એ બાજુમાં દોરવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો કે મેં દોરેલું છે। ત્યાર પછી છે ભોય તળિયાની અલગ અલગ પેટર્ન, એટલે કે અલગ અલગ ડિઝાઇનો જોઈ શકાય છે તમને। હા, હવે અહીંયા તમને ભોય તળિયાની અલગ અલગ ડિઝાઇનો આપેલી છે, એને આખું લંબ ચોરસ કવર થાય તે રીતે દોરી અને પૂરું કરવાનું છે, અને સાથે સાથે કલર પણ પૂરવાનો છે। પેટર્ન જેવી આપેલી છે તેવી ને તેવી દોરવાની છે। એક આ પેજ પર પણ એવું છે અને આ વાળા પેજ પર પણ એવું છે। કલર કરી અને જે રીતની પેટર્નો દોરેલી છે એ રીતની પેટર્નો આગળ દોરી અને વધારવાની છે। તો મિત્રો, અહીંયા આપણું પેટર્ન વાળું પ્રકરણ પૂરું થાય છે। જો તમને આમાં કઈ સમજ ના પડે તો તમે મને મેસેજ કરી અને પૂછી શકો છો। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર અગિયાર
ચલાવીશું. ઘરે તૈયારી કરતા રહેજો અને તમારું ધ્યાન રાખજો.